આવતીકાલે યોજાશે નવા પ્રધાનમંડળની શપથવિધિ રાજભવન ખાતેથી આજની શપથવિધિના પોસ્ટર સટાવાયા આવતીકાલે બપોરે 1:30 વાગે યોજાશે શપથવિધિ નો રિપીટેશન થિયરીથી થઈ શકે કેબિનેટનું ગઠન પ્રધાનમંડળમાં અનેક મોટા માથાઓના કપાઈ શકે પત્તા પ્રધાનમંડળમાં મોટા પાયે ફેરફારની શક્યતા રૂપાણી કેબિનેટના બધા જ પ્રધાનોને વિજય રૂપાણી સાથે કરી મુલાકાત હોવાનો સૂત્રનો દાવો નો રિપીટ થિયરીને લઈને નારાજ હોવાની પણ ચર્ચા પૂર્વ પ્રધાન ગણપત વસાવાનો દાવો કયો ભાજપમાં કોઈ નેતા નથી નારાજ સાથે કોઈ પણ ધારાસભ્યને પ્રધાન બનાવવાની સૂચના ન આપી હોવાનું પણ કહ્યું વિસ્તરણ પહેલા દિગ્ગજ પ્રધાનોની ઓફિસ કરાવાઈ ખાલી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વાસણાહીર ઈશ્વર પરવારની સ્વર્ણિમ સંકુલની ઓફિસ કરાવાઈ ખાલી અનેક તર્ક વિતર્ક પ્રધાનમંડળમાં પહેલા સીએમઓમાં ઉચ્ચ અધિકારીઓમાં મોટા ફેરફાર અશ્વિની કુમારના સ્થાને અવંતિકા સિંઘ બન્યા સીએમના નવા સેક્રેટરી તો પંકજ જોશી સીએમના નવા અધિક મુખ્ય સચિવ પ્રજાને અગવડ ન પડે તે માટે સીએમ પટેલે લીધો પ્રજાલક્ષી નિર્ણય પોતાના કાફલાથી સામાન્ય લોકોને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવાની પોલીસને આપી સૂચના કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયા 3 મહત્વના નિર્ણય 26,000 કરોડ રૂપિયાની યોજનાને મળી મંજૂરી ઓટો માટે પીએલઆઈને મંજૂરી તો ટેલિકોમ સેક્ટર માટે રાહત પેકેજને પણ મંજૂરી